તો લીલા શાકભાજીની આવક ઓછી થતાં ફરી ભાવમાં ભડકો થયો છે લીલા શાકભાજીની આવક ઘટતા રિટેલ માર્કેટમાં ભાવો ડબલ થઈ ગયા છે અને ટામેટા પણ રૂપિયા ને પાર થયા છે લીલા શાકભાજીની આવક ઓછી થતાં ફરી ભાવમાં ભડકો થયો છે એમાંય કેટલાય લીલા મરચાં સામાન્ય દિવસમાં રૂપિયા વીસ કિલો મળતા હતા તે હોલસેલમાં રૂપિયા પંચોતેર કિલો અને રિટેલમાં રૂપિયા એકસો વીસી એકસો કિલો વેચાઈ રહ્યા છે જ્યાં ભીંડો ગવાર ટિંડોળા ચોડી સુરતી પાપડી એ હોલસેલ માર્કેટમાં રૂપિયા સાહીઠથી નેવું કિલો વેચાણ થઈ રહ્યા છે રિટેલ માર્કેટમાં રૂપિયા એકસો વીસથી એકસો સાઈઠ કિલો વેચાણ થઈ રહ્યું છે જોકે ટામેટા હોલસેલમાં રૂપિયા પચીસ કિલો અને રિટેલમાં રૂપિયા પચાસ કિલોનો ભાવ ચાલી રહ્યો છે આમ શાક માર્કેટમાં ગમે ત્યારે સ્ટોક ઓછો આવે તેમ કરીને વેપારીઓ ભાવ વધારી રહ્યા છે જેના લીધે ગૃહિણીનું બજેટ પણ વેરવિખેર થઈ રહ્યું છે શાકભાજી બજારમાં આવતા નહીં હોવાથી છૂટક બજારમાં મન ફાવે તે રીતે વેપારી અને લારીવાળા ભાવ વસૂલી રહ્યા છે રીંગણ ટામેટા અને ભાજીના ભાવ ડબલ થઈ ગયા છે જ્યારે રૂપિયા ચોત્રીસની કિલો મળતી ખાંડના રૂપિયા સાડત્રીસ થયા છે